રાશી માતા ભક્તિદેવ નું પ્રાગટ્ય થયું. કૃષ્ણ શર્મા અતિ આનંદ થયો છે. હજારો સાધુ બ્રાહ્મણ બોલાય ખૂબ દાન દક્ષિણા આપે છે. યાદ રાખજો, દીકરીનો જન્મ થયો અને જબરો ઉત્સવ કર્યો છે. ભક્તો, આજથી 300 વર્ષ પહેલા કૃષ્ણ શર્મા અને ભવાને જે વાતને સમજી શક્યા, આજ આપણે 21મી સદીમાં જે સમજી નથી શક્યા. દીકરાનો જન્મ થાય તો આનંદ કિલોલ કરે, દીકરીનો જન્મ થાય અને કાળા મેષ મોટા કરે, જાણે કે દુશ્મન કોઈ જન્મ ધારણ કર્યો. એટલે શું કામ તમે એવી ભાવના રાખો છો? બંનેને ઇક્વલ સમજતા શીખો, દીકરો જન્મે કે દીકરી જન્મે. અને તમને કહું ભક્તો, હજારો પરિવારો એવા છે, તમે કોઈ દાડો વૃદ્ધાશ્રમ મુલાકાત લીધી છે? ક્યારેક લેજો. જેમ દીકરી ઠામકી ન ગમતી હોય એ તો ખાસ લેજો. અને જેટલા વૃદ્ધાશ્રમ હોય બધાને પૂછજો, દાદા તમારા ઘેરે દીકરો છે? કોઈ કે છે એક છે, કોઈ કે છે બે છે, કોઈ કે છે ત્રણ છે. એક એ દંપતિ એવા નહીં હોય જેને ઘરે કે દીકરો ન હોય. એક એ દંપતિ એવા પણ નહીં હોય કે માત્ર દીકરી ઘેરે હતી અને વૃદ્ધાશ્રમમાં ઉપડ્યું. જેટલા જેટલા વૃદ્ધાશ્રમમાં છે, જેટલા જેટલા એ બધા દીકરાના મા બાપ જ છે. જેને ઘેરે સંતાન નથી એ વૃદ્ધાશ્રમ ને જ જતા, કારણ કે એની પાસે સંપત્તિ છે. એટલે એ સંપત્તિ માટે પણ બીજાને હથાળીમાં રાખે છે. જેને માત્ર દીકરી છે, યાદ રાખજો, એ દીકરીના મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં નથી જવું પડતું. હજુ સુધી ઘટના નથી ઘટતી. માત્ર ને માત્ર આ મૂછાળા મર્દના મા બાપ જ વૃદ્ધાશ્રમમાં જાય છે. ક્યારેક તો મુલાકાત લેજો. દીકરો વિના કાંઈ નકામું બધું, દીકરા વિના કાંઈ નકામું બધું, ક્યારેક તો મુલાકાત લેજો. હવે 21મી સદી, હવે જરાક સાવધાન બનો. દીકરી જન્મે કે દીકરો જન્મે, બાપ પોતાને ત્યાં દીકરી પણ દીકરા કરતા સવાઈ થશે. એને સંસ્કારનું જે સિંચન કરવામાં આવશે. ક્યારેક ક્યારેક માણસ દીકરાને લાલચે એટલા ભયંકર પાપો કરે, એટલા ભયંકર પાપો કરે, હું તો કહું ખાટકી ન કરે ને ખાટકી એવા પાપો કરે. ખાટકી પોતાના સંતાન, પોતાના સગા સંતાનને ખાટકી નથી મારતો, યાદ રાખ, ખાટકી પાપ ન કરે એવા પાપાચારો, ભ્રૂણ હત્યા, ભક્તો ભયંકર પાપ, ભયંકર પાપ. મહેરબાની કરીને આવી ભૂલ નહીં કરશો. બધા ધરા પર પોતપોતાનું પ્રારબ્ધ લઈને જન્મતા હોય, બધાનું પ્રારબ્ધ લઈને જન્મતા હોય. શી ખાતરી છે તમારી ઘેરે જન્મ ધારણ કરનારી એ કન્યા કેટલી મહાન બનવાની છે? શા માટે બિચારી નિર્દોષ બાળકીને જન્મમાં પહેલા મારી નાખો? શા માટે મારો? શા માટે એની હાઈ લો છો? બાપ એ નિર્દોષ સંતાનની હાઈ લાગશે ને, યાદ રાખજો. આખી જિંદગીમાં ક્યારે શાંતિ નહીં લેવા દે, શાંતિ નહીં લેવા દે. અહીંયા બેસીને સાંભળનારને કહું છું, લક ચેનલના માધ્યમથી ઘેરે બેસીને સાંભળનારને કહું છું, મહેરબાની કરી આ પાપાચારને આદર્શો. આજ પેલા ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન પાસે માફી માંગજો. કૃપાનાથ અજ્ઞાત અવસ્થામાં ભૂલ કરી છે અને માફ કરશો. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ નું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.